કેમ છો મિત્રો મજામાં ને એજ્યો સફરના ડેલી કરંટ અફેરમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આઠ ઓગસ્ટ બે અને મંગળવાર અતિ મહત્વની ઘટનાઓ આપની સમક્ષ મૂકવા જઈ રહ્યો છું એ પહેલાં આજના દિન વિશેષ ઉપર એક નજર કરી લઈએ તો આજનો દિવસ એટલે કે આઠ ઓગસ્ટનો દિવસ ખાસ છે કારણ ઇતિહાસના પાના ઉપર અંકાયેલી હિંદ છોડો આંદોલન ઘટના એની વાત આજના દિન વિશેષના વિડિયોમાં છે મહા ગુજરાત આંદોલન જે આંદોલનના કારણે ગુજરાત એક અલગ રાજ્ય બને છે એ મહા ગુજરાત આંદોલનની વાત પણ આજના દિન વિશેષના વિડિયોમાં અને સાથે સાથે બે મહાનુભાવો અમૃતલાલ યાજ્ઞિક અને રોઝર ફેડરર જે એક મહાન ટેનિસ પ્લેયર છે તો આ બધી બાબતોથી વાકેફ થવા માટે આજનો દિન વિશેષનો વિડીયો તમે જોવાનો ન ચૂકતા અને આ વિડિયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે ક્લિક કરી અને જોઈ લેશો ઓકે ચાલો હવે કરંટ અફેરની વાત કરીએ તો કેટોપ્રોફેન અને એસિક્લોફેનાક નામની દવાઓના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સૌથી વધુ પગાર મેળવનાર બેંકના સીઈઓ કોણ છે અને તેઓ કઈ બેંકના સીઈઓ છે એની પણ વાત કરીશું રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવી મહા ગુજરાત આંદોલનની શરૂઆત અને હિન્દ છોડો આંદોલનની શરૂઆત મિત્રો આ બંને ઇતિહાસના પાના ઉપર અંકાયેલી ઘટનાઓ અને તેનો સંબંધ આઠ ઓગસ્ટ સાથે છે તો આજનો કરંટ અફેરનો વિડીયો મિત્રો ખાસ અગત્યનો છે વર્તમાન સમયમાં જ્ઞાનથી અપડેટ રહેવા માટે પણ અગત્યનો છે અને આગામી કોમ્પિટેટિવ એક્ઝામિનેશનની તૈયારી માટે પણ ખાસ અગત્યનો છે તો વિડિયો તમે અંત સુધી નિહાળજો અંતે એક પ્રશ્ન પૂછીશ જવાબ નીચે કમેન્ટ બોક્સમાં આપવાનો છે ઓકે શરૂઆત કરીએ આપણે રાષ્ટ્રીય સમાચારથી તો કેટોપ્રોફેન અને એસિક્લોફેનાક નામની બે દવાઓના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે દેશમાં ગીધના રક્ષણ માટે કેટો કેટોપ્રોફેન અને એસિક્લોફેનાકના ઉત્પાદન વેચાણ અને વિતરણ ઉપર પ્રતિબંધ મૂક્યો છે મિત્રો આજથી વીસ વર્ષ પહેલાં મને બરોબર યાદ છે કે જ્યારે કોઈ પશુનું મૃત્યુ થતું હતું તો એ પશુને ખાવા માટે લગભગ વીસ પચીસ કિલોમીટર દૂર દૂરથી આવા ગીધના ટોળે ટોળા આવતા હતા આજે પશુઓનું મૃત્યુ થાય ને તો એક પણ ગીધ આવતું નથી કારણ કે ભારતમાં ગીધની વસ્તી ખૂબ મોટા પ્રમાણમાં ઘટી ગઈ છે એની પાછળનું કારણ છે ડાયક્લો નામની દવા કારણ કે ડાયક્લો એ કોઈ પશુને બીમારી માટે આપવામાં આવે ને તો એ દવાનું ક્યારેય વિઘટન થતું નથી એ પશુના શરીરમાં રહે છે અને એ પશુ જ્યારે મૃત્યુ પામે છે તો એ મૃત્યુ પામેલા પશુને જ્યારે ગીધ ખાય છે તો આ ગીધનું પણ મૃત્યુ થાય છે કારણ કે માસ માંસની અંદર આ ડાયક્લોફેનાક દવા ભળી ગયેલી હોય છે તો આવી જ બીજી બે દવાઓ કેટોપ્રોફેન અને એસિક્લોફેનાક વેચાણ ઉત્પાદન અને વિતરણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ ઓગણીસો ચાલીસની કલમ છવ્વીસ એ હેઠળ આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ પ્રતિબંધની ભલામણ ડ્રગ્સ ટેકનિકલ એડવાઇઝરી બોર્ડ દ્વારા કરવામાં આવી હતી કેટોપ્રોફેન અને એસિક્લોફેનાક નોન સ્ટીરોડલ એન્ટી ઇન્ફ્લેમેન્ટરી દવાઓ છે મિત્રો આ એવા ફેક્ટ છે કે આ ફેક્ટરને લઈને ક્લાસ વન ટુ એટલે કે યુપીએસસી અને જીપીએસસી જેવી એક્ઝામિનેશન માટે પ્રિલિમના પ્રશ્નો બની શકે છે

જે આ બે દવાઓ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એ બે દવાઓ કેટોપ્રોફેન અને એસિક્લોફેનાકનો ઉપયોગ મનુષ્યો અને પ્રાણીઓ બંનેમાં પીડા અને બળતરાને દૂર કરવા માટે થાય છે જો કે જ્યારે ગીધ અને અન્ય પ્રજાતિઓ આ દવા દ્વારા સારવાર કરાયેલા શબ્દનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ત્યારે તેમના સ્વાસ્થ્ય ઉપર પણ પ્રતિકૂળ અસરો જોવા મળે છે અને જ્યારે આપણે ગીધના સંરક્ષણની વાત કરી રહ્યા છીએ ગીધને બચાવવા માટે જે દવાઓ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એ દવાઓની વાત કરી રહ્યા છીએ તો આપણા ભારત દેશમાં ગીધની કુલ નવ પ્રજાતિઓ જોવા મળે છે એમાં છ પ્રજાતિઓ એવી છે જે નિવાસી પ્રજાતિઓ છે અને ત્રણ પ્રજાતિઓ એવી છે જે સ્થળાંતરિત પ્રજાતિઓ છે તો ભારતમાં જોવા મળતી છ નિવાસી પ્રજાતિઓ કઈ કઈ સફેદ ગીધ ભારતીય ગીધ પાતળું ગીધ લાલ માથા ગીધ દાઢી ગીધ અને ઇજિપ્શિયન ગીધ આ પ્રજાતિઓ એ ભારતની નિવાસી પ્રજાતિઓ છે ગીધની અને અન્ય ત્રણ સ્થળાંતરિત પ્રજાતિઓમાં સિનેરિયસ ગીધ ગ્રીફોન વલ્ચર અને હિમાલયન ગીધનો સમાવેશ થાય છે ભારતમાં ગીધોની સંખ્યા ઘટવાનું મુખ્ય કારણ પશુઓની સારવારમાં વપરાતી ડાયક્લોફેનાક નામની દવા છે તેથી આ દવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ડાયક્લોફેનાક દવાના બદલે મેલોક્સિકમ દવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે ગીધના સંરક્ષણ માટે વર્ષ બે હજાર બેમાં સેવ નામનો એક કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો તો સેવનું પૂરું નામ શું થાય છે સેવિંગ એશિયાઝ વલ્ચર ફ્રોમ એક્સ્ટિંક્શન તેમજ હરિયાણાના પિંજોર ખાતે વર્ષ બે હજાર ચારમાં ભારતનું પ્રથમ ગીધ સંરક્ષણ પ્રજનન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું આ બંને ફેક્ટર ખાસ યાદ રાખજો કે ગીધના સંરક્ષણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો તો સેવ નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો અને સેવ પ્રોજેક્ટનું પૂરું નામ સેવિંગ એશિયાઝ વોલ્ચર ફ્રોમ એક્સટિંગશન અને હરિયાણાના પિંજોર ખાતે વર્ષ બે હજાર ચારમાં ભારતનું પ્રથમ ગીધ સંરક્ષણ પ્રજનન કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું બર્ડ મેન ઓફ ઇન્ડિયા તરીકે જાણીતા ભારતના પક્ષીવિદ ડોક્ટર સલીમ અલીની એકસો ચોવીસમી જન્મજયંતિ નિમિત્તે

એ ભારતમાં ટેકનિકલ દવા સંબંધિત બાબતો પર વૈધાનિક નિર્ણયો લેવા માટેની સર્વોચ્ચ સંસ્થા છે અને તેની સ્થાપના ઓગણીસો ચાલીસના ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ હેઠળ કરવામાં આવી હતી આ સત્તા સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન શું સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશનના ભાગરૂપે કાર્ય કરે છે અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળથી આવેલી છે તેનું પ્રાથમિક કાર્ય ઓગણીસો ચાલીસના ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના વહીવટ અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારોને એક નિષ્ણાત તરીકે સલાહ આપવાનો અને કાયદા દ્વારા સોંપાયેલા અન્ય કાર્યોને પૂર્ણ કરવાનો છે અને આપણા કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી કોણ છે મનસુખ માંડવિયા ઈમેજમાં તમે જોઈ શકો છો આગળ વાત કરીએ તો એચડીએફસી બેંકના સીઈઓ શશીધર જગદીશન હાઇલાઇટમાં છે કારણ સૌથી વધુ પગાર મેળવનાર બેંકના CEO તરીકે શશિધર જગદીશન હાઇલાઇટ થયા છે HDFC બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શશિધર જગદીશનને નાણાકીય વર્ષ 2022-23 માં સૌથી વધુ પગાર મેળવનાર બેંકના CEO તરીકે ટોચનું સ્થાન મેળવ્યું છે અને તેનો વાર્ષિક પગાર કેટલો છે 10.55 કરોડ તો શશિધર જગદીશનને વર્ષ 2020 ના અંતમાં

જે તેમને સૌથી વધુ પગાર મેળવનાર બેંકના સીઈઓ તરીકે સ્થાન આપે છે અહીં મિત્રો શશીધર જગદીશનની વાત તો લિમિટેડ એ ભારતીય બેંકિંગ અને નાણાકીય સેવાઓની એક કંપની છે તે અસ્ક્યામતો મતોની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક છે મિત્રો અસ્ક્યામતોની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેન્ક છે એચડીએફસી બેંક અને જુલાઈ બે હજાર ત્રેવીસ સુધીમાં બજાર મૂડીની દ્રષ્ટિએ વિશ્વની ચોથી સૌથી મોટી બેંક પણ બની ગઈ છે અને એચડીએફસી બેંકના ચેરમેન કોણ છે અતનુ ચક્રવર્તી એચડીએફસી બેંકના સી કોણ છે શશીધર જગદીશન જેમની આપણે વાત કરી એચડીએફસી બેંકની સ્થાપના ક્યારે થઈ ઓગસ્ટ ઓગણીસો ને માં અને એચડીએફસી બેંકનું મુખ્ય મથક મહારાષ્ટ્રના મુંબઈ મુકામે આવેલું છે હવે દિન વિશેષ ઉપર નજર કરીએ તો રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી કરવામાં આવી દેશમાં હેન્ડલૂમ વણકરોનું સન્માન અને ઉજવણી માટે દર વર્ષે સાતમી ઓગસ્ટે રાષ્ટ્રીય હેન્ડલૂમ એટલે કે રાષ્ટ્રીય હાથશાળ દિવસ ઉજવવામાં આવે છે દર વર્ષે નેશનલ હેન્ડલૂમ ડે ક્યારે ઉજવવામાં આવે છે સાતમી ઓગસ્ટે અને આ ઉજવણીનો ઉદ્દેશ્ય હેન્ડલૂમ ઉદ્યોગને પ્રોત્સાહન અને સમર્થન આપવાનો છે જે દેશની સાંસ્કૃતિક વિવિધતાને જાળવી રાખવામાં અને અસંખ્ય કારીગરોને આજીવિકા પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે મિત્રો આપણા ભારત દેશનો જે હેન્ડલૂમ ઉદ્યોગ છે એ દેશના અસંખ્ય કારીગરોને આજીવિકા પૂરી પાડવામાં મહત્વનો ભાગ ભજવે છે અને પ્રથમ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસનું ઉદઘાટન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાત ઓગસ્ટ બે હજાર પંદરના રોજ તમિલનાડુના ચેન્નાઈમાં મદ્રાસ විශ්වવિદ્યાલયના શતાબ્દી હોલમાં કર્યું હતો એટલે કે 7મી ઓગસ્ટ 2015 માં આ દિવસ ઉજવવાની શરૂઆત થઈ અને રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ 2023 ની થીમ શું રાખવામાં આવી છે હેન્ડલૂમ્સ ફોર સસ્ટેનેબલ ફેશન શું હેન્ડલૂમ્સ ફોર સસ્ટેનેબલ ફેશન એ થીમ સાથે આપણે રાષ્ટ્રીય હાથશાળ દિવસ 2023 ઉજવી રહ્યા છીએ આ દિવસે હેન્ડલૂમ ઉત્પાદનોને ટેકો આપવાના મહત્વ વિશે જાગૃતિ લાવવા અને ભારતના કાપડ વારસામાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા વણકરોની કુશળતાને ઓળખવા માટે વિવિધ કાર્યક્રમો અને મિત્રો વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવે છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાત ઓગસ્ટ બે હજાર ત્રેવીસના રોજ રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ નિમિત્તે દિલ્હી ખાતે ભારતીય વસ્ત્ર એવમ શિલ્પકોષ ઈ પોર્ટલનું લોકાર્પણ કર્યું હતું ગઈકાલે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નવી દિલ્હી ખાતે ભારતીય વસ્ત્ર એવું શિલ્પોકોષ ઈ પોર્ટલનું લોકાર્પણ કર્યું તેમજ હાથશાળ હસ્તકલા ક્ષેત્રના ગુજરાતના ચુમ્માલીસ જેટલા કારીગરોને રાજ્ય કક્ષાના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા વડોદરાના અકોટા સ્ટેડિયમ ખાતે હસ્તકલાના કારીગરોને પ્રોત્સાહિત કરવા કુટીર ઉદ્યોગ મંત્રી એવા બળવંતસિંહ રાજપૂત અને રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની ઉપસ્થિતિમાં રાજ્ય એવોર્ડ વિતરણ સમારોહ યોજવામાં આવ્યો હતો તથા ભરૂચની સૂજની કળા અને ખંભાતના અકીક ઉદ્યોગ સહિત અનેક વારસાગત પુનર્જીવિત કરવામાં આવશે મિત્રો આ ખાસ યાદ રાખીશું આપણી ગુજરાતની લોકકલા અને સંસ્કૃતિની બાબત છે કે ભરૂચની સૂજની કળા અને ખંભાતના અકીક ઉદ્યોગ સહિત અનેક વારસાગત કળાને પુનર્જીવિત કરવામાં આવશે ભારત સરકાર નાના પાયાના ઉદ્યોગોને અને એમાં પણ ખાસ કરીને હેન્ડલૂમ કામદારોને મદદ કરવા માટે અસંખ્ય કાર્યક્રમો અમલમાં મૂકી રહી છે મિત્રો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે ભરૂચની આ સુજની કળા અને એક ઉદ્યોગ એ મિત્રો કેવા પ્રકારની કારીગરી છે એનું ટૂંકું વર્ણન નીચે કમેન્ટ બોક્સમાં લખશો ઓકે અને મિત્રો કેટલીક યોજનાઓ જે હેન્ડલૂમ ઉદ્યોગ સાથે સંકળાયેલી છે એના કારીગરોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય કક્ષા કે કેન્દ્ર કક્ષાએથી લોન્ચ કરવામાં આવેલી છે તો એ છે મહાત્મા ગાંધી બંકર વીમા યોજના પ્રધાનમંત્રી મુદ્રા યોજના નેશનલ હેન્ડલૂમ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ માઇક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઇઝિસ તો મિત્રો આ બધી યોજનાઓ એ આવા કારીગરોને પ્રોત્સાહન આપવા માટે લોન્ચ કરવામાં આવેલી છે હવે વાત કરીએ મહા ગુજરાત આંદોલનની તો મહા ગુજરાત આંદોલન એને મિત્રો આજે આપણે શા માટે યાદ કરી રહ્યા છીએ કારણ કે ગુજરાત રાજ્યની સ્થાપનાના બીજ આ ઘટનામાં રોપાયા હતા આઠ ઓગસ્ટના રોજ મહા ગુજરાત આંદોલનની શરૂઆત થઈ હતી દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્યની રચના માટે આ મહા ગુજરાત આંદોલન શરૂ થયું હતું મિત્રો દ્વિભાષી રાજ્ય હતું એક બાજુ મરાઠી બોલનારા અને બીજી બાજુ ગુજરાતી બોલનારા તો ગુજરાતી બોલનારા લોકોની માંગ હતી કે અમારી ભાષા એ ગુજરાતી છે અને અમારા એક અલગ પ્રદેશની ગુજરાત રાજ્ય તરીકે સ્થાપના કરવામાં આવે તો આ મહા ગુજરાત આંદોલન આઠ ઓગસ્ટ ઓગણીસો ના રોજ શરૂ થયું આ તારીખ ખાસ યાદ રાખીશું આઠ ઓગસ્ટ ઓગણીસો ના રોજ મહા ગુજરાત આંદોલનની શરૂઆત થાય છે અને મહાગુજરાત શબ્દ કનૈયાલાલ મુનશીએ વર્ષ ઓગણીસો સાડત્રીસમાં માં કરાંચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકમાં વાપર્યો હતો મહાગુજરાત શબ્દ સૌ પ્રથમવાર કોણે અને ક્યાં વાપર્યો તો કનૈયાલાલ મુનશીએ વર્ષ ઓગણીસો સાડત્રીસમાં માં કરાંચીમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકમાં વાપર્યો મહાગુજરાત આંદોલન દરમિયાન મહાગુજરાત સાપ્તાહિકના તંત્રી તરીકે મહેન્દ્ર મેઘાણીએ સેવાઓ આપી હતી મહાગુજરાત પરિષદે લાઠી ગોલી આ આંદોલનના મુખ્ય વ્યક્તિઓ કોણ કોણ હતા ઇન્દુલાલ યાજ્ઞિક અને મોરારજી દેસાઈ વર્ષ ઓગણીસો માં ગુજરાતી ભાષા બોલતા લોકોના અનેક નેતૃત્વ હેઠળ મહાગુજરાત આંદોલન યોજાયું હતું અને જે ગુજરાત રાજ્યની રચના માટે કારણભૂત બન્યું હતું ડિસેમ્બર ઓગણીસો ત્રેપનમાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ ભાષાવાર રાજ્યોની રચના માટે સ્ટેટ રી ઓર્ગેનાઇઝેશન કમિશન એટલે કે રાજ્ય પુનઃરચના પંચની રચના કરી હતી વર્ષ ઓગણીસો ત્રેપનમાં ભાષાવાર રાજ્ય તરીકે પ્રથમ આંધ્રપ્રદેશ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી ભાષાના આધારે અલગ થનારું પ્રથમ રાજ્ય બને છે આંધ્રપ્રદેશ આને લીધે સમગ્ર દેશમાં ભાષાકીય અલગ રાજ્યોની માંગણીની શરૂઆત થઈ હતી ઇન્દુલાલ યાજ્ઞિકે આંદોલનને દિશા આપવા માટે મહા ગુજરાત જનતા પરિષદની પણ સ્થાપના કરી હતી અને રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ ઉપરાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણન અને જવાહરલાલ નહેરુએ છેવટે બે અલગ ભાષાવાર રાજ્યોની રચના માટે આંદોલનને કારણે સંમત થયા હતા મિત્રો ભાષાના આધારે અલગ થનારું રાજ્ય આંધ્રપ્રદેશ પહેલું

હવે હિન્દ છોડો આંદોલનની વાત કરીએ આઠ ઓગસ્ટ ઓગણીસો ના રોજ હિન્દ છોડો આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી આ આંદોલન ભારત દેશના લોકોને તુરંત આઝાદ કરવા માટે અંગ્રેજી શાસન વિરુદ્ધ એક નાગરિક અવજ્ઞા આંદોલન હતું મિત્રો નાગરિક અવજ્ઞા આંદોલન એટલે કે અંગ્રેજો દ્વારા જે આદેશ આપવામાં આવે તેની ભારતના નાગરિકો દ્વારા અવજ્ઞા કરવામાં આવતી હતી અવગણના કરવામાં આવી હતી ક્રિપ્સ મિશનમાં નિષ્ફળતા મળ્યા બાદ મહાત્મા ગાંધીજીએ બ્રિટિશ શાસન ખિલાફ પોતાનો ત્રીજો મોટો આંદોલન કરવાનો નિર્ણય કર્યો હતો અને આ આંદોલનનો મુખ્ય હેતુ શું હતો ભારત માટે બ્રિટિશ સામ્રાજ્યને સમાપ્ત કરવાનો મિત્રો ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ હિન્દ છોડો આંદોલન એનો ઉદ્દેશ્ય ભારતમાંથી અંગ્રેજોને હાંકી કાઢવાનો હતો અને 8 ઓગસ્ટ 1942 ના રોજ અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિએ ભારત છોડો આંદોલન અંગેનો પ્રસ્તાવ પસાર કર્યો હતો આ આંદોલન મુંબઈના ઐતિહાસિક ગોવાલિયા ટેન્ક મેદાનમાં જાહેર કરવામાં આવ્યું હતું મિત્રો મહાત્મા ગાંધીજીએ જ્યારે હિન્દ છોડો આંદોલનનો શંખનાદ કર્યો ત્યારે તેમણે એક સૂત્ર આપ્યું હતું ડુ ઓર ડાય કરો યા મરો કારણ કે ગાંધી બાપુને હવે વિશ્વાસ થઈ ગયો હતો કે આ અંગ્રેજો સીધી રીતે માને તેમ નથી એટલે ગાંધી બાપુએ સૂત્ર આપી દીધું ડુ ઓર ડાય કરો યા મરો પરંતુ હવે ભારતમાંથી ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ માં શરૂ થયેલા આ આંદોલનને અંગ્રેજો ભારત છોડો એવું નામ આપવામાં આવ્યું હતું ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ અહીં તમે વાંચી શકો છો આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ ના રોજ શરૂ થાય છે

હિંદ છોડો આંદોલન શરૂઆત થાય છે તો એમાં આપણા ગુજરાતના પ્રથમ શહીદ થાય છે ઉમાકાંત કડિયા અને ભારત છોડો નારો યુસુફ મેહર અલીએ આપ્યો હતો મિત્રો આ ઇતિહાસના અગત્યના ફેક્ટ છે કે સુભાષ બાબુએ હિંદ છોડો ચળવળને અહિંસક છાપા માર યુદ્ધ કહ્યું ઓગણીસો બેતાલીસનું હિંદ છોડો આંદોલન એ દરમિયાન ગુજરાતના પ્રથમ શહીદ કોણ થાય છે ઉમાકાંત કડિયા અને ભારત છોડો નારો કોણે આપ્યો યુસુફ મેહર અલીએ ઓગણીસો બેતાલીસમાં માં લાલ બહાદુર શાસ્ત્રીએ મરો નહીં મારો એવો નારો આપ્યો અને નેતાજી બોઝે દિલ્હી ચલો ચલો દિલ્હી અને જય હિંદુ સૂત્ર પંડિત મદન મોહન માલવિયાએ સત્યમેવ જયતેનું સૂત્ર આપ્યું અને બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય વંદે માતરમનું સૂત્ર આપ્યું હતું મિત્રો આપણે ઇતિહાસની અગત્યની ઘટનાઓની વાત કરીએ કરંટ અફેરની વાત કરીએ હવે ગઈકાલના વિડીયોના પ્રશ્નની વાત કરીએ કે નીચેનામાંથી કોણ બંધારણ સભાના સભ્ય ન હતા રવિશંકર મહારાજ જેમના હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના થયેલી એ આપણી ભારતીય બંધારણ સભાના સભ્ય ન હતા બાકી હંસાબહેન મહેતા કનૈયાલાલ મુનશી અને સરદાર પટેલ એ આપણી બંધારણ સભાના સભ્ય હતા સાચો જવાબ આવે છે રવિશંકર મહારાજ અને જે મિત્રોએ સાચો જવાબ આપ્યો છે એમાં છે નવકણ દેસાઈ જસુ વાણિયા લાલજી ચૌધરી અને મહેશભાઈ સોલંકી ચારેય મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન હવે આજનો પ્રશ્ન રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ મુજબ વટ હુકમ બહાર પાડી શકે મિત્રો ભારત દેશના બંધારણની અંદર એવી જોગવાઈ કરવામાં આવી છે એક અનુચ્છેદમાં કે જે અનુચ્છેદને ધ્યાનમાં રાખીને રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે છે અને એ માટે એક મેજિક આંકડો છે તો આને કેવી રીતે ગોઠવો કે જેથી કરીને રાજ્યપાલના વટહુકમ સાથે સંબંધિત બંધારણનો અનુચ્છેદ બની જાય ઓકે એનો જવાબ તમારે અહીં નીચે કમેન્ટ બોક્સમાં લખવાનો છે આવતીકાલે મળીશું ત્યારે પ્રશ્નની ચર્ચા કરીશું આપનો દિવસ શુભ રહે રહેર એન્ડ જય હિન્દ